અમમણહને મરવાતણી યને માલો કે મોટી ખોટ બીજી બીજી લાખ કરોડ પણ જેવી એક નહીં બાપા બીજી બીજી લાખ કરોડ પણ ઈણ જેવી એક કાથળ બાપુના આત્માની પાછળ ભજન ભોજન અને સંત મિલન નો ત્રિવેણી સંગમ. આપણે એમ કહીએ છીએ મૃત્યુ એ સનાતન છે અને આશીર્વાદ પણ એવા દેવાતા કે 100 શરદ ઋતુ સુધી જીવ. શરદ ઋતુ એક રોગનું ઘર છે, આજે એ પૂરી થાય છે. આપણા આશીર્વાદ હતા હો શરદ ઋતુ વીતી જાય પછી પાછું વરસદી વીતી જાય. એવા 100 વર્ષનું આયુષ્ય જેને પૂર્ણ કર્યું એમની પાછળ જે કઈ બેનું દીકરીઓ બાણે જાય. આપણે કઈ મરવા પાછળ મરી નથી અગાતું, પણ મરી નથી અગાતું પણ કઈ કરી તો હોગાય ને. મેરા વાહે મરી ન હોગાય પણ કઈ કરી તો હોગાય ને. સાધુને ભોજન, બેનું દીકરીઓ ભાણેજડા આવ્યા ગયા, ચકલાવને ચણ ગાને લીલું. હવે એને પહોંચે છે કે નથી પહોંચતું એમાં કોઈ શાસ્ત્રો એકમત નથી. ત્યાં સુધી પહોંચે છે કે નથી પહોંચતું પ્રદભાઈ એમાં કોઈ શાસ્ત્રો એકમત નથી, પણ જે કરે છે એનું જમા થાય છે એ 100% વાત છે. જે કરે એનું જમા થાય છે. એમનો પરિવાર, કોઠીવાડ પરિવાર ને આ ગામમાં તમારે ઘણી વખત આવવાનું થયું એટલે જે કંઈ મારે બોલવું છે એ ધીમો જો ઝીણી વાતોનો કલાકાર છું એટલે હું છે આમ ધીમું લઈ બંધાય મારી. મૃત્યુ એ સનાતન છે. જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યસ્ય ચ તસ્માત પરિહાર્યાર્થે નાનું સોચંતિ પંડિતા. મૃત્યુ સનાતન છે. જન્મેલાનું ઉગે આથમે ખીલે ખરે જન્મે ઈ જાય આ એક સનાતન સત્ય છે અને આ બધું બધાએ સ્વીકારેલું છે. ભલે સાવિત્રી જીવ પાછો લઈ આવે પણ એક વખત લઈ જાય એમાં ફેરવી નહીં. પણ જેમના મૃત્યુની પાછળ આટલા મોટા સંત મેળાવડો અહીં હોય એ જેમના જીવનની ઉત્તમતા બતાવે છે, સહજતા બતાવે છે, સરળતા બતાવે છે. કારણ કે આ જગતના પટમાંથી બધું મળે પણ એક વસ્તુ મળવી કઠિન છે. શું કૈતાત મિલે પૂર્ણિમાત મિલે સુત ભ્રાત મિલે યુવતી સુખદાયી સુંદર ઓર મિલે સભી સુખ સંત સમાગમ દુર્લભ ભાઈ સંત સમાગમ દુર્લભ ભાઈ સંત સમાગમ દુર્લભ ભાઈ જાત મિલે પુનિમાત મિલે સુત ભ્રાત મિલે યુવતી સુખદાયી માં મળે બાપ મળે અને તો કર્મને આધીન મળે. આપણે ક્યાં બજારમાં કહેતા નીકળતા કોઈ મારી માં થાવ કોઈ મારી માં થાવ. આપણે નીકળ્યા હતા કે મારે આવવું છે કોઈ મારી માં થાવ ના. આપણે પધારવાના હતા એની મોર 20 વાર મોકલી દીધી હતી. તાત મિલે પુનિમાત મિલે સુત ભ્રાત મિલે યુવતી સુખદાયી રાજ મિલે ગજબાજ મિલે સુખ સાજ મિલે મનવાંછિત પાઈ લોક મિલે સુરલોક મિલે વિધિ લોક મિલે અને વૈકુંઠ જો જાય. આ બધું કર્મને આધીન મળી જાય પણ
સુંદર વિલાસ નામના ગ્રંથની અંદર મહાત્મા સુંદર દાદી લખે છે કે ઓર મિલે સબહી સુખ, પણ સંત સમાગમ દુર્લભ. ભાઈ, સંતોનો સમાગમ છે ને એ એની કૃપાથી મળે, એ સંતોની કૃપાથી મળે. અને એ ગત આત્માના જે કર્મો હોય અને એ કર્મને આધીન ખૂબ અહીં બધા સંતો પધાર્યા છે. સંતોના ચરણોમાં વંદન કરું છું. એવા જ મહાનુભાવો અમરીશ મામા ડેરને, ધારાસભ્યો, બીજા અમારે મનરાજ મામા, આ બધા પદાધિકારીઓ, ભરતભાઈ, બીજા અમારા દાયરાના નરહરભાઈ, બધા એવા છે, યોગીદાનભાઈ આવ્યા ને ક્યાંક, હા, બીજો ઘણો બધો દાયરો પરિચયમાં છે. ગામડાનો બાબો અમરીશ મામા, આ તો બધા પદાધિકારીઓ આવ્યા એટલે કહું છું, ત્યાંથી હું શરૂઆત કરું છું. કલેક્ટરને મળવા ગયા એટલે એના ક્લાર્કે કીધું, બાપા તમારું નામ લખી દો. નામ લખી દીધું. કલેક્ટરે વાંચ્યું, છે મારા ગામના, છે મારા ગામના. નીચે લખી દીધું, બાપા અત્યારે હું કામમાં છું, ફરી વાર આવજો ત્યારે મુલાકાત આપીશ. એટલે ક્લાર્કે કીધું, બાપા હવે પગથિયાં ઉતરી જાઉં, બીજી વખત આવશો ત્યારે મુલાકાત દેહે. જો સાહેબે લખી દીધું. બાપો જમાનાનો ખાધેલો, ચિઠ્ઠીની વાહે લખતો ગયો, સાહેબ તું કામમાં છો એટલે તારું કામ છે, કાલે હવે કામમાંથી ઉતરી ગયા પણ તારું કંઈ કામ એ નથી. જે જે પ્રજાના સેવકોમાં બેઠા છે એને વિનંતી, કામમાં સૌ અને કામના સૌ ત્યાં સુધી જ કામ છે, કરી લેવું જોઈએ. જાતિની વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્યકાલ હે સોય. વિદુર જે ધૃતરાષ્ટ્રને નીતિ કીધી, એ વિદુર નીતિને મહાત્મા બ્રહ્માનંદીએ ચારણી સાહિત્યની માલિકો ઢાળી, અને ચારણી સાહિત્યની માલિકો ઢાળેલી વિદુર નીતિનો પહેલો દુવો, જાદીન વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય. માણસે જીવનની માલિકો આખા દિવસમાં ત્રણેયમાંથી એક ચીજ કમાવવી જોઈએ, પેલી વિદ્યા. વિદ્યા કમાવાનો સમય ન હોય, વિદ્યા કમાવાનો સમય ન હોય. ભાવનગર રાજકવિ પિંગળસી બાપુના શબ્દો યાદ આવે, અહીંયા મને વિદ્યા શબ્દ આવ્યો. પિંગળસી બાપુ કહે છે, વિચારું નહીં લઘુ વૈમાપ પછી વિદ્યા ભણ્યાથી શું, વિચારું નહીં લઘુ વૈમાપ પછી વિદ્યા ભણ્યાથી શું, જગતમાં કોઈ જાણ્યો નહીં જનેતાના જણાથી શું, ગજબ હા થે ગુજારીને પછી કાશી ગયાથી શું, મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી. વિચાર્યું નહીં લઘુ વયમાં, સાત આઠ વર્ષનો છોકરો હોય ને પટુક 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 ભણવા જતું હોય, હા આપણને આપણે રાજી થઈએ, આપણે છે કે બિસ્કીટનું પડીકું લઈ દઈએ ને, ઓળખતા ન હોય, પણ એવું રૂપાળું લાગે. બાકી ઢાંગરો થાય, વાહમ લાકડીયું પડે, નથી જવું નથી જવું, તો એને બાપને કેવું છે કે આને હવે કોકના ભેરો હાથી રાખી દે, આ નહીં ભણે, કારણ કે એ અમુક ઉંમર છે. તો આખા દિવસમાં માણસે વિદ્યા કમાવી જોઈએ. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભીણ્યાથી શું, અને જગતમાં કોઈએ જાણ્યું નહીં પછી જનેતાના ઝીણ્યાથી શું. એક સંસ્કૃતમાં શ્લોક હતો કે જે પોતાના નામથી ઓળખાય ને એ ઉત્તમ, પોતાના નામથી જે ઓળખાય એ ઉત્તમ, બાપના નામથી ઓળખાય એ મધ્યમ, મોહરના નામથી ઓળખાય એ અધમ, અને બાઈ માણાના નામથી ઓળખાય છેલ્લી ખોલી. એમ જે પોતે માયનો પોતે કાયમો છે, નામ કાયમો છે,
ભગત બાપુએ કીધું ને કવિ કાગે, તો આમાં ભજનો હોય, ગીત હોય, દુહા હોય, છંદ હોય, કવિતા હોય, એમાં ઘણી વખત તો આખો ભજન મહત્વનું ન હોય, એમાં એક કડી મહત્વની હોય, ઘણી વખત એક કડી મહત્વની ન હોય, એક લીટી મહત્વની હોય, એક અર્ધાલી મહત્વની હોય, ઘણી વખત અર્ધાલી મહત્વની ન હોય, એક શબ્દ મહત્વનો હોય. હા, કેટલો મહત્વનો હોય હું તમને કહું, ભજન તો જાણીતું છે. કવિ કાગ એમ કે, તારા ગણિયા એ પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો એને આપજે રે, તારે કાને રે સંકટ કોઈ સાંભળાવે રે, રે બને તો થોડા કાપજે રે રે. એક એક શબ્દ મહત્વનો, બે લીટીમાં. મારી વાત ઉપર ધ્યાન દેજો. તારા આંગણિયા પૂછીને કોઈ આવે, રખડતો રખડતો આવે એમ નહીં, કોક દેખાડી દે ને આવે એમ નહીં, તારા આંગણિયા પૂછીને કોઈ આવે. હવે આ ગામની માલિકો કોઈ માણા પૂછતો પૂછતો આવે કે કાથડ બાપુ કોઠીવાડનું ઘર ક્યાં છે, એ પૂછતો પૂછતો ક્યારે આવે, એટલી ઇજ્જત કંઈમાં હોય ત્યારે ને. બાકી ગામમાં કોઈતરી ઓળખતું ન હોય તો કોણ આંગણું પૂછતું પૂછતું આવે? આ મહત્વની વસ્તુ પૂછીને, તારી કીર્તિ સાંભળીને, તારું નામ સાંભળીને કોઈ આવે. અને પછી ભગત બાપુએ કીધું, કાને રે સંકટ કોઈ સંભળાવે તો બને, આઈ મજાની વાત, બને તો થોડા કાપજે, તારાથી થઈ શકે એમ હોય તો ઘર બાળીને તીરત કરવાની વાત નથી. હા, ઘણા કહેતા હોય ને, માયા મોતરી નાયગીની નીંડા પોતાના ખાય ને આમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય. આ સંન્યાસી હાટું છે, સંસાર હાટું નથી, એ આ બધું સંન્યાસી હાટું છે, આપણે હાટું નથી. હું તમને વિનંતી કરું, તમે કમાઈ દો, ધન છે, ધર્મ કરી શકશો, શરીરમાંથી ઉતરી બાંધી રખડતા છો, શું કરશો? ધન છે તો દાન કરશો, ધન છે તો પૂન કરશો, ધને છે તો સારી કથાઓ કરશો. તો એ માયા મોટી નાયગણી નીંડા ખાય ને એ બધું સંન્યાસી હાટું. સંન્યાસીને નોખા છે ને, આપણા નોખા છે, હારવાર ન ઉપડવું. એના ધર્મ જુદા છે, આપણા ધર્મ જુદા છે. સંન્યાસી છે એ અપરિગ્રહ રહી શકે. કાલ ભગવાન જેવડો ધણી, એ સંન્યાસી અપરિગ્રહ રહી શકે, સંસારી અપરિગ્રહ રહી ન શકે. તમારી ઘરે ઢોર હોય તો વર્ષથી નીંદ રાખવી જોઈએ, એમાં તમે અપરિગ્રહ થાવ ન આવે. બાલ બચ્ચા હોય તો વિહરે લગ્ન કરવા પડશે, એના તો બચત કરવી પડે, એમાં અપરિગ્રહી ન આવે. આપણા જુદા છે. તો આખા દિવસમાં વિદ્યા કમાવી જોઈએ, વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ. અમરીશભાઈ આ દેશ છે ને ધનનો વિરોધી નહોતો, અને આ દેશ જો ધનનો વિરોધી હોત ને તો આ દેશમાં શ્રી સૂક્તક નો લખાત, લક્ષ્મીની ઉપાસક નો હોત, શ્રી સૂક્તક નો લખાત. ધનનો વિરોધી નથી આ દેશ, ધન કામી અને ધર્મ કરો એનો ઉપાસક છે આ દેશ, લક્ષ્મીનો ઉપાસક છે આ દેશ. અને ચાર પ્રકારના ભક્તો ભગવાન કૃષ્ણ ગીતાની અંદર વર્ણવ્યા છે, એમાં એક આ ભક્ત કીધો છે, આરતી અર્થાર્થી જિજ્ઞાર્થી અને મુમુક્ષ. એમાં પેલો આરતી દ્રૌપદી ઓલા ઓલી કાચબો કાચબી, આ બધા જે આર્તનાદ કર્યો નરસૈયો, આ બધા આરતી અર્થાર્થી, ધન માટે, અર્થ માટે, પૈસા માટે તમે ભક્તિ કરી શકો, એની કૃષ્ણની છૂટ દીધી છે. હા, ગીતામાં આ ઉલ્લેખ છે. પછી જિજ્ઞાર્થી, જિજ્ઞાસા થવી જોઈએ, આ બધું શું છે, શું છે, એવો જિજ્ઞાર્થી. અને પછી મુમુક્ષ. આ ચાર પ્રકારના ભક્તોમાં એક અર્થાર્થી ભક્ત કીધો છે. હું અમરેશમાં કહેતો હતો કે આપણને ઘણી વખત અવરા કાન પકડાવ્યા, ભગવાનની નિષ્કામ ભાવે ભક્તિ કરે, નિષ્કામ ભાવે સંસારી કરી જ ન હોગે, ભાવ કામ આવી જાય. અને સંન્યાસી હોય તો નિષ્કામ થઈ શકે, બાકી અમારે હિદો ભગત છે ને એમ કેતા, મેં એક દી વાત કરી મારા હિદા ભગત ને, ભજન રામસાગર પર બહુ સારા બોલે દ્વારિકા, આમ તો ઓળખતા છો. હિદા ભગત મેં એક દી કીધું, હું હિદા ભગત, તો કે હા, હું કા સાધુ સંતો છે, આમ બધું ખખેરી નીકળી જાય, એમાં આપણે શું કરવા નહીં નીકળી શકતા હોઈએ. મન કે એ છે ને એ ટ્રોલી વિનાનું ભોડું કહેવાય નીકળું,
ટ્રેક્ટર નું ઘોડું હોય ને ગમે ત્યાં નીકળી જાય ને, આપડે એ કેવા ટ્રોલી છે ને, પછી એમાં ઉભા રહ્યા સીડ્યા કસામ બસાના.